हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજે આપણે ફરીથી એક નવી યોજના લઈ અને હાજર થયા છે કે જે યોજનાનું નામ છે શૈક્ષણિક પુરસ્કાર સહાય યોજના। મિત્રો, યોજના વિશે તમામ પ્રકારની માહિતી મેળવશું, જેમ કે આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર થશે, યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવો હોય તો આપણે કયા કયા ડોક્યુમેન્ટને રજૂ કરવા પડશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों, बात करिए कि आज शैक्षणिक पुरस्कार सहाय योजना छे ते गुजरात सरकार ना क्या बोर्ड द्वारा हाल अत्यारे अमलित छे। तो आ शैक्षणिक पुरस्कार सहाय गुजरात सरकार नु जे श्रम योगी कल्याण बोर्ड आवेल छे तेना द्वारा हाल अत्यारे अमलित छे। योजना नो हेतु शुं छे तेना विशे चर्चा करिए। तो मित्रों, जे लोको कारखानामां अथवा तो संस्थामां काम करे छे अने तेमना जे बाळको छे तो तेमना बाळकोनुं शिक्षणनुं धोरण ऊंचू आवे अने तेना बाळकोने शिक्षणमां रुचि वधे ते हेतुथी आ योजना हेठळ पुरस्कार स्वरूपे तेमना बाळकोने सहाय आपवामां आवे छे। मित्रों, जे व्यक्ति कारखानामां अथवा तो मित्रों कोई पण संस्थामां काम करता होय અને તેમના જે બાળકો છે તેમના બાળકોએ ધોરણ 10 ની અથવા તો ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હશે તો તે બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। વાત કરીએ મિત્રો કે આ જે શૈક્ષણિક પુરસ્કાર સહાય યોજના છે તે યોજના હેઠળ કેટલી કેટલી સહાય મળવાપાત્ર થતી હોય છે। તો મિત્રો, આ યોજના હેઠળ જે લોકો કારખાનામાં અથવા તો કોઈ પણ સંસ્થામાં કામ કરે છે અને તેમના બાળકોએ જો ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોય અને ધોરણ 10 ની પરીક્ષામાં 70% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ હોય તો તેને યોજનાનો લાભ મળવાપાત્ર થશે। યોજના હેઠળ તેમને રૂપિયા 2500 ની સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી જે વ્યક્તિ કારખાનામાં અથવા તો કોઈ પણ સંસ્થામાં કામ કરે છે અને તેમના બાળકોએ ધોરણ 12 માંની પરીક્ષા પાસ કરેલ છે અને ધોરણ 12 ની પરીક્ષામાં તેમણે 70% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ છે તો તેમને આ યોજના હેઠળ રૂપિયા 5000 સુધીની સહાય છે તે મળવાપાત્ર થશે। મિત્રો, અહીં ધોરણ 10 ના વિદ્યાર્થીને રૂપિયા 2500 ની સહાય મળવાપાત્ર થાય છે, જ્યારે ધોરણ 12 ના વિદ્યાર્થીને રૂપિયા 5000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે। વાત કરીશું આ યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો મિત્રો, તમારા જિલ્લામાં જે શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી આવેલી હોય ત્યાં તમારે જઈ અને ઓફલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો વિદ્યાર્થીએ ધોરણ 10 ની અથવા તો ધોરણ 12 ની જે પરીક્ષા પાસ કરેલ છે અને તેમની જે માર્કશીટ છે તે માર્કશીટની નકલની જરૂર પડશે, સ્વપ્રમાણિત નકલ અહીં આપવાની રહેશે। ત્યાર પછી વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલની જરૂર પડશે, ત્યાર પછી વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેકની નકલ અહીં આપવાની રહેશે। વિદ્યાર્થીના વાલી છે તો તેમણે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવેલ હોય અને તેમની પાસે જે શ્રમયોગી કાર્ડ હોય તે કાર્ડની નકલ આપવાની રહેશે। અરજી ફોર્મની સાથે સાથે આ ચાર ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે, ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે રેશન કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, તેવું એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે અહીં તમારે રજૂ કરવાનું રહેશે। મિત્રો, અરજી ફોર્મની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા જિલ્લાની જે શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી આવેલી છે ત્યાં જઈ તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે। તો મિત્રો, આ રીતે જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અગત્યની યોજના કહી શકાય શૈક્ષણિક પુરસ્કાર સહાય યોજના, કે જે યોજના હેઠળ જે કારખાનામાં અથવા તો કોઈ પણ સંસ્થામાં કામ કરે છે તો તેમના જે બાળકો છે કે જેઓએ ધોરણ 10 અથવા તો ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી અને મિત્રો તેમાં 70% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ છે તો યોજના હેઠળ તેમને પુરસ્કાર સ્વરૂપે સહાય મળવાપાત્ર થાય છે। ધોરણ 10 ના વિદ્યાર્થીને 2500, જ્યારે ધોરણ 12 ના વિદ્યાર્થીને રૂપિયા 5000 ની સહાય મળવાપાત્ર થાય છે। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।